नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित जेनो चेप्टर नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफळ जेनो पार्ट 5 विद्यार्थी मित्रों पार्ट 4 मां आपणे स्वाध्याय 12.2 ना दाखला नंबर 2 सुधी अभ्यास कर्यो हतो। आजना लेक्चर मां विद्यार्थी मित्रों आपणे दाखला नंबर 3 थी शरूआत करीशुं। तो दाखला नंबर 3 जे छे एक घड़ियाळना मिनिट काटानी लंबाई 14 सेंटीमीटर छे, बराबर। अने मिनिट काटो 5 मिनिट मां परिभ्रमण करीने जे क्षेत्रफळ आवरे ते शोधो। विद्यार्थी मित्रों कोई एक घड़ियाळ छे, राइट, બરાબર। હવે એક ઘડિયાળ છે તો અહીંયા મિનિટ કાંટો છે, દાખલા તરીકે, રાઈટ, મિનિટ કાંટો છે, એ અહીંથી ખસીને અહીંયા આવે છે, બરાબર। મિનિટ કાંટો પહેલા અહીંયા તો નહીં આવે, કેમ? તો કે 5 મિનિટ કીધો છે, 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે છે, એટલે કે કયું ક્ષેત્રફળ? આ ક્ષેત્રફળ, બરાબર, આવરે છે। ઓકે, તો એક ક્ષેત્રફળ શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઘડિયાળનો મિનિટ કાંટો બરાબર 1 કલાકમાં પૂર્ણ પરિભ્રમણ કરે છે, બરાબર। ઘડિયાળનો મિનિટ કાંટો 1 કલાકમાં પૂર્ણ પરિભ્રમણ કરે છે, બરાબર। 1 કલાકમાં પૂર્ણ પરિભ્રમણ કરે છે, બરાબર। તો 60 મિનિટમાં મિનિટ કાટાય, 60 મિનિટ થાય ત્યારે અહીંથી એ સ્ટાર્ટ કરે, એટલે 60 મિનિટ થાય તો 60 મિનિટમાં મિનિટ કાટાય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો છે? 360। શા માટે? કે આખું ચક્ર પૂરું કરે એટલે 360 નો ખૂણો થાય, એટલે આપણે લખીશું કે 60 મિનિટમાં, 60 મિનિટમાં આ મિનિટ કાંટાએ આંતરેલો, મિનિટ કાંટાએ બરાબર પૂર્ણ પરિભ્રમણ કર્યું હોય, બરાબર, 60 મિનિટમાં। એટલે જો અહીંયા 5 મિનિટમાં આટલું જ કર્યું છે, 10 15 20 25 30 35 40 45 50 55 અને 60, એટલે આખું જ્યારે ચક્ર પૂરું કરે, બરાબર છે, ત્યારે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો થાય? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એટલે આખું ચક્ર, આખું સર્કલ છે, એટલે કેટલાનું થાય? તો કે 360, એટલે આપણે અહીંયા લખીશું 360 ડિગ્રી, બરાબર। 60 મિનિટમાં મિનિટ કાંટાએ 360 ડિગ્રી આખો ખૂણો આંતર્યો। હવે આમાં 5 મિનિટમાં મિનિટ કાંટાએ આંતરેલો ખૂણો કેટલો? 60 મિનિટમાં 360, તો 5 મિનિટમાં આંતરેલો ખૂણો કેટલો? આંતરેલો ખૂણો બરાબર કેટલો, બરાબર, ખ્યાલ આવ્યો? કે 60 મિનિટમાં આપણે આ ખૂણાનું માપ થીટા શોધવો પડે ને, તો આ ખૂણાનું માપ શોધવું છે આપણે, તો એ 60 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 360 થાય, તો 5 મિનિટમાં આંતરેલો ખૂણો કેટલો? તો શું થશે? તો કે 5/60 આવશે, બરાબર, 5/60 શું આવે? 60 અને ગુણ્યા 360, બરાબર, ખ્યાલ આવ્યો? 5/60 ગુણ્યા 360, બરાબર। હવે જો અહીંયા કટ થઈ જાય 0 0, અને અહીંયા 6 6 36, બરાબર, 6 6 36। હવે અહીંયા 6 5 કેટલા થશે? 30, તો 5 6 30, 5 × 6 બરાબર 30, બરાબર, એટલે અહીંયા શું આવશે? આ તો કે 30 ડિગ્રી, બરાબર। તો આથી 5 મિનિટમાં મિનિટ કાંટાએ આંતરેલો ખૂણો બરાબર કેટલો થાય? તો કે 30, બરાબર, 30 ડિગ્રી। તો હવે આથી 5 મિનિટમાં અહીંયા લખવાનું, આથી
पांच मिनिट में बराबर मिनिट काटाए जे विस्तार मिनिट काटाए जे विस्तार आवरी लीधो छे એટલે કયો વિસ્તાર આ અહીંથી શૂન્ય થી આ 5 મિનિટ આવ્યો તો આ જે વિસ્તાર જે આવરી લીધો છે તે લઘુ વૃતાંશ થાય બરાબર જે વિસ્તાર આવરી લીધો છે તે શું થાય છે લઘુ વૃતાંશ બરાબર આ લઘુ વૃતાંશ થાય આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન લેક્ચર માં આપણે કહ્યું હતું તમને કે वर्तुळ હોય વર્તુળ કોઈ વર્તુળ દાખલા તરીકે આ વર્તુળ છે બરાબર તો વર્તુળ થી વર્તુળના કેન્દ્ર આ ભાગને મેં તમને કીધું હતું આ ભાગને આપણે શું કહીએ લઘુ વૃતાંશ બરાબર પછી અહીંથી આ ભાગને શું કહીશું લઘુ વૃત્ત ખંડ બરાબર પછી અહીંથી આ ભાગને આ જે ભાગ છે આખો આ ફરતો એને શું કહીશું ગુરુ વૃતાંશ રાઈટ અને આ શું થયું ત્રિકોણ ઓકે તો આ પ્રકારના દાખલાઓ આવી શકશે એવું મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કહ્યું હતું અત્યારે આપણે જો આ ભાગ છે એ કયો બને છે તો કે આ કાઢી નાખો બરાબર છે તો આ જે ભાગ બન્યો એ તો આને આપણે શું કહીશું તો કે લઘુ વૃતાંશ તો અહીંયા લઘુ વૃતાંશ બને છે બરાબર તો જેની ત્રિજ્યા આપણને r બરાબર જેની ત્રિજ્યા r બરાબર આપણને કેટલી આપેલી છે એટલે મિનિટ કાંટાની લંબાઈ છે એની ત્રિજ્યા છે કહેવાય બરાબર જેની ત્રિજ્યા r બરાબર મિનિટ કાંટાની લંબાઈ જેની ત્રિજ્યા r બરાબર મિનિટ કાંટાની લંબાઈ બરાબર હવે r બરાબર મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે તો કે 14 સેન્ટીમીટર એટલે છે 14 સેન્ટીમીટર અને વૃતાંશનો ખૂણો કેટલો છે જે આપણે ખૂણો મેળ્યો અહીંયા 30 ડિગ્રી બરાબર એ પણ લખીશું કે વૃતાંશનો ખૂણો બરાબર 30 ડિગ્રી તો હવે આના પરથી આપણે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીને કરી શકીએ અહીંયા લખીએ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ હવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું છે સૂત્ર તો કે થીટા / 360 બરાબર આનું સૂત્ર છે થીટા / 360 ડિગ્રી ગુણ્યા પાઈ આર સ્ક્વેર હવે થીટા બરાબર શું થાય તો કે 30 અહીંયા આવે 360 ગુણ્યા પાઈ એટલે પાઈ અહીંયા આપણે 3.14 લેવાનું નથી કીધું એટલે આપણે ડાયરેક્ટ શું લઈશું 22/7 અને આર નો સ્ક્વેર એટલે આર બરાબર 14 સ્ક્વેર છે એટલે બે વાર બરાબર હવે આપણે છેદ ઉડાડીશું કટ થાય 00 અહીંયા 7 × 2 = 14 બરાબર અહીંયા 18 × 2 = 36 બરાબર હવે અહીંયા 3 × 6 = 18 રાઈટ ઉપર શું વધ્યું તો કે 22 અને નીચે 6 તો હજુ પણ છેદ ઉડે 11 × 2 = 22 અને 3 × 2 = 6 હવે અહીંયા ઉપર શું વધ્યું 11 અને ગુણ્યા 14 છેદમાં 3 તો વિદ્યાર્થી મિત્રો 11 × 14 એટલે કેટલા થાય 14 × 140 અને બીજા 14 એટલે 154 બરાબર 14 × 11 કેટલા થાય 154/3 બરાબર તો વિદ્યાર્થી મિત્રો 154/3 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર આ આપણને શું મળ્યું તો કે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે 154/3 સેન્ટીમીટર સ્ક્વેર થાય બરાબર તો અહીંયા લખવાનું આમ મિનિટ કાંટો મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે 154/3 સેન્ટીમીટર સ્ક્વેર થાય બરાબર અથવા મળે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 3 આપણે અહીં પૂર્ણ કર્યો
સૌ પ્રથમ તો કે ક્વેશ્ચન એ ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે બરાબર એટલે મિનિટ કાંટો આ થયો આ 14 સેન્ટીમીટર હોય બરાબર ત્યારબાદ શું કીધું છે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો તો સૌ પ્રથમ આપણને મિનિટ કાંટાની લંબાઈ આપી છે બરાબર એ આપણે દર્શાવ્યું કે અહીંથી અહીંયા જે એટલે આખો ભાગ છે જેટલો ભાગ આવરે અહીંથી શૂન્યથી એ ગુરુવૃતાંશ બને એક કલાકમાં પૂર્ણ કરે છે ઘડિયાળનો મિનિટ કાંટો એક કલાકમાં પૂર્ણ પરિભ્રમણ કરે તો 60 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો થાય તો કે 360 નો તો 5 મિનિટમાં જે ખૂણો આવર્યો એટલે કે આ ખૂણો એ કેટલો આવર્યો તો કે 5/60 ગુણ્યા 360 એ આપણને મળ્યા 30 ડિગ્રી એટલે એને કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આવર્યો તો કે 30 નો આથી 5 મિનિટમાં મિનિટ કાંટાએ જે વિસ્તાર આવરી લીધો તે લઘુવૃતાંશ થાય શું થાય લઘુવૃતાંશ હવે વિદ્યાર્થી મિત્રો જેની ત્રિજ્યા r બરાબર મિનિટ કાંટાની લંબાઈ બરાબર છે જે લઘુવૃતાંશ છે જે એની ત્રિજ્યા r બરાબર મિનિટ કાંટાની લંબાઈ મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે તો કે 14 સેન્ટીમીટર વૃતાંશનો ખૂણો કેટલો છે તો કે 30 ડિગ્રી તો આપણે લઘુવૃતાંશ શોધવાનું છે બરાબર આ પરથી તો કે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા તો કે પાઈ r સ્ક્વેર બરાબર તો એ સૂત્રમાં આપણે કિંમતો મૂકી થીટાની કિંમત આપણે શોધી એ પ્રમાણે ખૂણો 30 નો બરાબર છેદમાં 360 ગુણ્યા પાઈ બરાબર પાઈ ની કિંમત 22/7 અને r નો સ્ક્વેર તો r આપણે 14 શોધીએ 14 × 14 બરાબર છેદ ઉડાડ્યા છેલ્લે 11 × 14 તો આપણે 14 × 11 અથવા 11 × 14 કરો તો એનો જવાબ આવે છે 154 બરાબર છેદમાં 3 તો એ સેન્ટીમીટર સ્ક્વેર તો આમ મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે 154/3 સેન્ટીમીટર સ્ક્વેર થાય તો વિદ્યાર્થી મિત્રો આ સાથે દાખલા નંબર 3 પૂર્ણ થયો 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 દાખલા નંબર 4 શું કહે છે તો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે રાઈટ તો 10 સેમી ત્રિજ્યાવાળો કોઈ એક વર્તુળ છે સમજી લો બરાબર એ 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એટલે આ જીવા છે સમજી લો રાઈટ અને કેન્દ્રથી આ ત્રિજ્યા છે જે 10 સેન્ટીમીટર છે કાટખૂણો આંતરે છે સમજી લો સપોઝ રાઈટ કાટખૂણો આંતરે છે ઓકે એવું કીધું છે એ બી ત્રિજ્યા છે ઓ છે ઓ કેન્દ્રિત વર્તુળ રાઈટ તેને અનુરૂપ લઘુવૃતખંડ અને ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ શોધો એટલે આપણે આ શોધવાનું છે અને આ આખું શોધવાનું છે રાઈટ અને અહીંયા પાઈ બરાબર 3.14 લેવાના છે તો અહીં વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 10 સેન્ટીમીટર બરાબર તો અહીં વર્તુળની ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે એટલે અહીં કે r બરાબર થઈ r બરાબર 10 સેન્ટીમીટર અને લઘુવૃતાંશનો ખૂણો હવે અહીંયા ખૂણો શું કીધો છે કે કાટ ખૂણો આંતરે છે હવે કાટ ખૂણો એટલે કેટલાનો થાય તો કે 90 તો આપણે અહીંયા શું લખીશું તો કે લઘુવૃતાંશનો ખૂણો થીટા બરાબર લઘુવૃતાંશનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી બરાબર લઘુવૃતાંશનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ નું સૂત્ર શું છે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ એમનું સૂત્ર શું છે ખ્યાલ છે બોલો તો યસ થીટા અપોન 360 ડિગ્રી ગુણ્યા પાઈ આર સ્ક્વેર આ સૂત્ર છે ઓકે તો હવે આની અંદર આપણે એની કિંમતો મૂકીશું થીટા એટલે કેટલા મૂકીશું તો કે 90/360 ગુણ્યા પાઈ પાઈ એટલે તો કે 22 સપ્તમાંશ લઈશું કે 3.14 લઈશું યસ 3.14 ગુણ્યા 10 × 10 આર સ્ક્વેર છે એટલે ત્રિજ્યા બરાબર 10 છે એટલે 10 × 10 બરાબર હવે અહીંયા 90 કટ થઈ જશે રાઈટ 9 × 4
314 છેદમાં 4 બરાબર અહીંયા 11 11 માંથી 8 જાય 3 4 3 માંથી 2 જાય તો 0 બરાબર હવે 4 8 32 બરાબર 4 માંથી 2 જાય તો 2 3 માં 3 જાય તો 0 પોઈન્ટ 0 4 5 20 બરાબર એટલે આમનું ક્ષેત્રફળ શું આવશે લઘુવૃતાંશનું તો કે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 78.5 સેન્ટીમીટર स्क्वायर આવશે ઓકે આપણને લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું 78.5 સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે આનું શોધીશું કારણ કે બરાબર કે ત્રિકોણ AOB બરાબર તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર શું આવશે 1 તૃતીયાંશ ગુણ્યા OA ગુણ્યા OB બરાબર 1 તૃતીયાંશ ગુણ્યા OA ગુણ્યા OB હવે જો આ 10 સેન્ટીમીટર છે આ પણ ત્રિજ્યા જ કહેવાય એ પણ 10 સેન્ટીમીટર તો અહીંયા આપણે લખીશું 1 ના છેદમાં 2 OA પણ 10 અને OB પણ 10 બરાબર હવે અહીંયા છેદ ઉઠશે 2 5 10 તો અહીંયા 5 ગુણ્યા 10 બરાબર કેટલા થશે તો કે 50 સેન્ટીમીટર સ્ક્વેર આ આપણને શું મળ્યું તો કે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ હવે આપણે લઘુવૃતખંડ નું ક્ષેત્રફળ શોધી શકીએ બરાબર કે આપણે AOB નું ક્ષેત્રફળ શા માટે શોધ્યું તો કે જો આ આખો ગુરુવૃતાંશ છે બરાબર આને ગણી ભૂલી જાઓ બરાબર તો આપણને ગુરુવૃતાંશ નું ક્ષેત્ર સોરી લઘુવૃતાંશ છે સોરી ગુરુવૃતાંશ આ છે આ લઘુવૃતાંશ છે હવે આ જીવાને તમે ભૂલી જાઓ લઘુવૃતાંશ છે પણ આપણે લઘુવૃતખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૌપ્રથમ આપણે લઘુવૃતાંશ શોધવો પડે ત્યારબાદ આ ત્રિકોણ શોધો એટલે તમે ત્યારબાદ શું કરી શકો લઘુવૃતાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કરી દો એટલે આપણને આ ભાગ મળી જાય ઓકે તો આપણે લઘુવૃતખંડનું ક્ષેત્રફળ શોધીએ લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે સેમાંથી માઈનસ કરવાનું લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ હવે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શું મળ્યું તો આપણને જો તો 78.5 શું મળ્યું તો 78.5 તો આપણે એ લખીશું અહીંયા 78.5 સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રિકોણ AOB નું મળ્યું શું તો કે 50 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે આ બંનેની બાદબાકી કરીએ આપણે બાજુમાં 78.5 50.0 5 ના 5 8 માંથી 0 8 7 માંથી 5 જાય તો 2 તો આપણને લઘુવૃતખંડ નું ક્ષેત્રફળ આપણને શું મળ્યું 28.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર જે આપણને 28.5 જે છે એ શેનું ક્ષેત્રફળ મળ્યું તો કે આટલા એરિયા નું બરાબર આ આપણને મળ્યું કેટલું 28.5 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે જોઈએ કે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું કયો તો હવે આઈડિયા આવ્યો ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ વિચારો તો કેવી રીતે મળશે જેમ મેં તમને કીધું ને લઘુવૃતખંડનું આપણે કેવી રીતે શોધવું એટલે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ કેવી રીતે તો કે વર્તુળનું ક્ષેત્રફળ આખા વર્તુળનું આપણે ક્ષેત્રફળ શોધીએ
બરાબર એમાંથી આપણે લઘુ વૃતાંશ નું માઈનસ કરી દઈએ એટલે આપણને આટલો ભાગ મળી જાય આ સિવાય નું આ જે ઉપર નો ભાગ છે આ રાઉન્ડ વાળો આ આપણે આખા વર્તુળ નું ક્ષેત્રફળ મેળવીએ બરાબર એમાંથી લઘુ વૃતાંશ નું માઈનસ કરી દઈએ તો ગુરુ વૃતાંશ આપણને મળી જાય યસ તો આપણે લખીએ ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળ નું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર હવે વર્તુળ ના ક્ષેત્રફળ નું સૂત્ર શું છે તો કે પાઈ આર સ્ક્વેર લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આપણે શોધ્યું કેટલું છે તો કે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર રાઈટ હવે આપણે અહીંયા પાઈ ની જગ્યાએ શું મૂકીશું તો કે આપેલું છે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 માઇનસ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર 314 કરી દઈએ આપણે અહીંયા છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100 આ 100 કેમ મૂક્યા પોઈન્ટ કાઢ્યા પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે તો આ કટ થઈ ગયા માઇનસ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર હવે તો કે 314 માંથી 78.5 માઇનસ કરીએ સેન્ટીમીટર સ્ક્વેર તો જો 314.0 78.5 અહીંયા 10 કો મૂકો 10 માંથી 5 જાય તો 5 અહીંયા 4 ની જગ્યાએ 3 3 માંથી 8 ના જાય 13 13 માંથી 8 જાય તો 5 અહીંયા 0 0 માંથી 7 ના જાય 10 10 માંથી 7 જાય તો 3 અહીંયા 2 એટલે 235.5 આવે 235.5 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ આપણને શું મળ્યું ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો દાખલા નંબર 4 પણ અહીં પૂર્ણ થયો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આકૃતિને સમજવી જરૂરી છે તો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આત્રે છે તેને અનુરૂપ લઘુવૃત્તખંડ બરાબર અને ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ શોધવાનું હતું અહીં પાઈ ની કિંમત આપેલી 3.14 બરાબર વર્તુળની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર આપેલી છે તો લઘુવૃતાંશ નો ખૂણો જે કાટખૂણો આત્રે છે એ એટલે કે 90 થાય બરાબર લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ થીટા / 360 / પાઈ r² બરાબર હવે અહીંયા થીટા ની જગ્યાએ આપણે 90 લીધા 90 / 360 તો અહીંયા 00 કટ થાય 9 4 36 4 આવ્યા / 3.14 / 10 / 10 હવે અહીંયા ઉપર કઈ ની લે 1/4 / 314 / 100 / 100 100 કટ થઈ ગયા એટલે અહીંયા વધ્યા 314 / 4 એટલે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યો હવે આપણને આ મળ્યું શું તો કે લઘુ વૃતાંશ ગુરુ વૃત્ત સિવાય સોરી લઘુ વૃત્ત સિવાય પછી આપણે હવે આ શોધવાનું છે તો લઘુ વૃતાંશ માંથી પહેલા આપણે ત્રિકોણ શોધવો પડે બરાબર તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ 1/2 OA OB બરાબર OA અને OB બંને ત્રિજ્યા છે એટલે 10 / 10 જ આવશે અહીંયા 2 5 10 5 / 10 કરો 50 સેન્ટીમીટર સ્ક્વેર આપણને શું મળ્યું આ તો કે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ રાઈટ હવે શું થાય તો કે આપણે લઘુવૃત્તખંડ શોધવું છે તો લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ ટોટલ લઘુવૃતાંશ નું અને એમાંથી આપણે AOB નું ક્ષેત્રફળ માઈનસ કરીએ આ કુલ લઘુવૃતાંશ એમાંથી આ AOB નું માઈનસ કરો એટલે આ ભાગ આપણને મળી જાય 28.5 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યો ત્યારબાદ ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો ગુરુ વૃતાંશ શોધવા માટે સમગ્ર વર્તુળ નું ક્ષેત્રફળ એટલે કે આખા વર્તુળ નું ક્ષેત્રફળ એમાંથી લઘુ વૃતાંશ માઇનસ કરી દઈએ એટલે આપણને મળી જાય ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ 235.5 સેન્ટીમીટર સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો આજનો આ લેક્ચર અહીં પૂર્ણ થાય તે પહેલા આજના જે દાખલા મેં તમને કરાવ્યા એ તમારી CW માં એકવાર અને રફ બુકમાં બે વાર ગણવાના રહેશે તથા વિડિયો લેક્ચરમાં કરાવેલા દાખલાને શાંતિથી સમજવાના છે ભૂખવાના નથી બરાબર તો આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરું છું ધન્યવાદ